साबरकांठा જિલ્લાના તલોદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વિગત એવી છે કે સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં આજરોજ તલોદ મેડિકલ ઓફિસર મુગટ સાહેબ તેમજ ડોક્ટર જતીનભાઈના અધ્યક્ષસ્થાને બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યો હતો। આ બ્લડ ડોનેશન કેમ્પમાં તલોદ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને આજુબાજુના ગામના યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન 32 જેટલી બોટલનું બ્લડ ડોનેશન મળી આવ્યું હતું। આ બ્લડ એકઠું કરી બીજા વ્યક્તિને જીવનમાં ઉપયોગ બને અને તેનો જીવ બચી જાય તે હેતુસર આવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે। આ કાર્યક્રમ દરમિયાન તલોદ મેડિકલ ઓફિસર મુગટ સાહેબ તેમજ ડૉક્ટર જતીનભાઈ તેમજ તલોદ સિવિલ હોસ્પિટલ સ્ટાફ આ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા। આ બ્લડ ડોનેશન કેમ્પની તલોદ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે મુલાકાત લીધી હતી। આ કાર્યક્રમમાં તલોદ તેમજ આજુબાજુની જનતાની મહત્વની ભૂમિકા ભજવી હતી। અર્જુનસિંહ પરમાર, JDSTV, તલોદ। આજ રોજ તારીખ 9 ઓગસ્ટના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ બ્લડ ડોનેશન કેમ્પનું જે પ્લાનિંગ કરવામાં આવ્યું છે તેનો મુખ્ય આશય એ છે કે આપણે અહીંયા જે બ્લડ સ્ટોરેજ યુનિટ છે એની અંદર બ્લડની ખૂબ જરૂરિયાત ઊભી થતી હોય છે અને જરૂરિયાતને પહોંચી વળવા સારું આ જો સ્ટાફે ખૂબ જ ઉત્સાહથી બ્લડ ડોનેશનમાં ભાગ લીધો છે। સ્ટાફના મોટાભાગના માણસોએ બ્લડ ડોનેટ કર્યું છે, પબ્લિકમાંથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને તેઓનું બ્લડ ડોનેશન અત્યારે હાલમાં ચાલુ જ છે અને ખૂબ જ સારું સફળ કેમ્પ આજે થનાર છે જેમાં ગામ લોકો તેમજ અન્ય સ્ટાફે તેમજ અન્ય જણાએ જેને પણ બ્લડ ડોનેશન કર્યું છે ઇવન મેં પણ આજે બ્લડ ડોનેટ કર્યું છે તો બધાનો હું આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું। સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ ખરેખર ખૂબ સારું કામ છે। ડૉક્ટરે કહ્યું તેમ આ એક પુણ્યનું કામ છે અને એની અંદર એનો સ્ટાફ અને પ્રજાજનો પણ સામેલ થયા છે એ ખૂબ સારી વાત છે। સામૂહિક આરોગ્ય કેન્દ્ર તળોદની અંદર સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લોકોને ખૂબ સારો લાભ મળે છે ત્યારે આ બ્લડની જરૂર હોય ત્યારે કોઈ મુશ્કેલી ન પડે એટલા માટે બ્લડ સ્ટોરેજની વ્યવસ્થા પણ સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર હોય આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે એ ખરેખર અભિનંદનીય છે અને આયોજકો અને સ્ટાફને પણ હું અભિનંદન આપું છું કે આવા સારા કામ માટે લોકોને પણ પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું છે એ આનંદદાયક।